नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनुं स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में तळपदा शब्द जोवाना छीए अने आ तळपदा शब्दोनो भाग त्रण आज जोवाना छीए। भाग एक अने बे आपणे ऑलरेडी अपलोड करी चूक्या छीए। जो हजी सुधी तमे नवा होय अने हजी सुधी तमे ना जोया होय तो तमे प्लेलिस्ट में बधा जे गुजराती व्याकरणना बधा ज वीडियो छे तमे जोई शको छो। अने हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो अने बाजूमां आवेला बेल आइकॉन ने प्रेस करो जेथी करीने जेवो कोई अहींथी वीडियो अपलोड करिए तो तमने नोटिफिकेशन द्वारा मळी रहे। तो शरूआत करिए तळपदा शब्द भाग त्रण। तो प्रथम छे वाहलम, तो एनो अर्थ अथवा शुद्ध रूप शुं थाय तो के प्रियतम अथवा पति। फरीथी વાહલમનું કયું કયું થશે તો કે પ્રિયતમ અથવા પતિ। બીજું જોઈએ પ્રથમી, તો એનું શિષ્ટરૂપ થશે પૃથ્વી। પ્રથમીનું શું શિષ્ટરૂપ એટલે કે શુદ્ધ રૂપ થશે પૃથ્વી, એનું શિષ્ટરૂપ થશે। ત્રીજું જોઈએ બરડો, તો એનું શિષ્ટરૂપ થશે વાંસો અથવા પીઠ। ફરીથી બરડો એનું શું થશે તો કે વાંસો અથવા પીઠ એનું શિષ્ટરૂપ થશે। ચોથું જોઈએ વાંઢો, એના બે શિષ્ટ અર્થ થાય તો કે કુંવારો અથવા અપર્ણી। તો વાંઢાનું શું થશે તો કે કુંવારો અથવા અપર્ણી। પાંચમું જોઈએ કોડ, તો એનો શિષ્ટરૂપ થાય અરમાન। કોડનું શું થાય? અરમાન એનું શિષ્ટરૂપ થાય। છઠ્ઠું ખમવું, તો એનું શિષ્ટરૂપ શું થશે? સહન કરવું। ખમવું એનું શિષ્ટરૂપ શું થશે તો કે સહન કરવું। સાતમું ફાફા, તો એનું શિષ્ટરૂપ થાય વ્યર્થ પ્રયત્ન। ફાફાનું શિષ્ટરૂપ શું થાય? શુદ્ધરૂપ વ્યર્થ પ્રયત્ન। આઠમું જોઈએ ઓમ, તો એનું શિષ્ટરૂપ થાય આમ। ઓમનું શું થાય? આમ એનું શિષ્ટરૂપ થાય। નવમું રગ, તો એનો બે થાય અર્થ છે, નસ અથવા નાડી। રગનું શું થશે? રગનું તો કે નસ અથવા નાડી એનું શિષ્ટરૂપ થશે। દસમું જોઈએ સાયર, તો એના શિષ્ટરૂપ શું થશે? સાગર। સાયરનું શું થશે તો કે સાગર એનું શિષ્ટરૂપ થશે। એક અગિયારમાં જોઈએ વાઢવું, તો એનું શિષ્ટરૂપ થાય કાપવું। વાઢવાનું શું થાય? કાપવું એનું શિષ્ટરૂપ થાય। બારમું જોઈએ ભાતુ, તો એનું શિષ્ટરૂપ થાય ભોજન। ભાતુનું શું શિષ્ટરૂપ થશે? ભોજન એનું શિષ્ટરૂપ થશે। તેરમું જોઈએ ભો, તો એનું શિષ્ટરૂપ થાય ભય। ભોનું શું થાય? ભય એનું શુદ્ધરૂપ થાય। ચૌદમું જોઈએ વરતવું, તો એનું શિષ્ટરૂપ થાય ઓળખવું। વરતવું એનું શિષ્ટરૂપ શું થશે? ઓળખવું એનું શિષ્ટરૂપ થશે। પંદરમાં જોઈએ જોળી, તો એનું શિષ્ટરૂપ થાય ઝૂલતી થેલી। જોળીનું શું શિષ્ટરૂપ થાય? ઝૂલતી થેલી। સોળમું જોઈએ કમાડ, તો એનું શિષ્ટરૂપ થાય દરવાજો અથવા બારણું। ફરીથી કમાડ એટલે શું થશે તો કે દરવાજો અથવા બારણું। સત્તરમું જોઈએ મગતરું, તો એનું શિષ્ટરૂપ થાય મચ્છર। મગતરોનું શું થશે? મચ્છર એનું શિષ્ટરૂપ થશે। અઢારમાં જોઈએ ડોહો, તો એનું શિષ્ટરૂપ થાય ડોસો। ડોહાનું શું થશે? ડોસો એનું શિષ્ટરૂપ થશે। ઓગણીસમાં જોઈએ ડાચા, તો એનું શિષ્ટરૂપ થાય મો। ડાચાનું શું શિષ્ટરૂપ થાય તો કે મો એનું શિષ્ટરૂપ થશે। વીસમાં બુઢો, તો એનું થાય વૃદ્ધ। બુઢોનું શિષ્ટરૂપ શું થશે તો કે વૃદ્ધ એનું શિષ્ટરૂપ થશે। એકવીસમાં જોઈએ લૂટકવું, તો એનું થાય ગબડવું અથવા આળોટવું। લટકવું એનું શું થશે? ગબડવું અથવા આળોટવું એનું શિષ્ટરૂપ થશે। બાવીસમાં જોઈએ ભાઈ, તો એનું શુદ્ધરૂપ થાય ભાઈ। અહીંયા ભાઈ છે અને ભાઈ એનું શિષ્ટરૂપ થશે। ત્રેવીસમાં જોઈએ રાહ, તો એનું શિષ્ટરૂપ થાય રસ્તો। રાહનું શું થશે તો કે રસ્તો એનું શિષ્ટરૂપ થશે। ચોવીસમાં વચાળ, તો એનું શુદ્ધરૂપ થાય વચ્ચે। વચાળમાં શું થશે? વચ્ચે એનું શુદ્ધરૂપ થશે। પચીસમાં પૂગે, તો એનું શિષ્ટરૂપ થાય પહોંચે। પૂગેનું શું શિષ્ટરૂપ થશે? પહોંચે એનું શિષ્ટરૂપ થશે। છવ્વીસમાં શમશાન, તો એનું શિષ્ટરૂપ બે થાય છે, સ્મશાન અથવા શમશાન। ફરીથી શમશાનનું શું થશે? સ્મશાન અથવા શમશાન, બે એના અર્થ સાચા છે। સત્યાવીસમાં જોયું મૂર્દુ, તેનું બે શિષ્ટરૂપ થાય લાશ અથવા શબ. મૂર્દુનું શું થશે? લાશ અથવા શબ એનું શિષ્ટરૂપ થશે. અઠ્યાવીસમાં જોઈએ ફર્ક, તો એનું શિષ્ટરૂપ થાય તફાવત. ફર્કનું શિષ્ટરૂપ શું થશે? તફાવત એનું શિષ્ટરૂપ થશે. ઓગણત્રીસમાં જૂતી, તો એનું બે અર્થ થાય છે, જૂતિયું અથવા ખાસડું. ફરીથી જૂતી એનું શું થાય તો કે જૂતિયું અથવા ખાસડું એનું શિષ્ટરૂપ થશે. ત્રીસમાં બેત, તેનું શિષ્ટરૂપ થાય નેતર. બેતનું શું થાય? નેતર એનું શિષ્ટરૂપ થાય. એકત્રીસમાં નો રહ, એનું શિષ્ટરૂપ થાય ના રહે. નો રહનું શું થાય? ના રહે. બત્રીસમાં જોઈએ કરો, તો એનું શિષ્ટરૂપ થાય દિવાલ.
ખાસ યાદ રાખશું આ સવાલ, આગળ ઘણી વખત પૂછાઈ ગયેલો છે. કરો એટલે શું થશે? તો કે કરો એટલે દિવાલ થશે. 33માં જોઈએ પડતપે, તો એનું શિષ્ટરૂપ થાય તડકામાં. પડતપે એનું શિષ્ટરૂપ શું થશે? તડકામાં. 34માં આણીપા, તો એનું શિષ્ટરૂપ થાય આ બાજુ. આણીપાનું શિષ્ટરૂપ શું થશે? તો કે આ બાજુ એનું શુદ્ધરૂપ થશે. 35માં જોઈએ હળિયું, તો એનું શુદ્ધરૂપ થાય દોડધામ, અથવા શિષ્ટરૂપ કયો તો પણ ચાલશે અને શુદ્ધરૂપ કયો તો પણ ચાલશે. હળિયુંનું શું થશે? તો કે દોડધામ એનું શિષ્ટરૂપ થશે. 36માં જોઈએ અપ્સરા, તો એનું થાય અપ્સરા. અપ્સરામાં શું થશે? તો અપ્સરા એનું શિષ્ટરૂપ થશે. 37માં ટાઢ, તો એનું શિષ્ટરૂપ થાય ઠંડી. ટાઢનું શું થશે? તો કે ઠંડી એનું શિષ્ટરૂપ થશે. 38માં બોરી, તો એનું થાય ગાંસડી. બોરીનું શું થાય? તો કે ગાંસડી એનું શિષ્ટરૂપ થાય. 39માં બાયુ, તો એનું બંને થાય બાહ્યો અથવા સ્ત્રીઓ, બંને શુદ્ધરૂપ થઈ શકે, બાહ્યો અથવા સ્ત્રીઓ થઈ શકે. 40માં જોઈએ ફોળ, તો એની થાય સ્પષ્ટતા. ફોળનું શું થાય? સ્પષ્ટતા થાય છે. 41માં જોઈએ મણ, તો એનો થાય માણસ. મણનું શું થશે? તો કે માણસ એનું શિષ્ટરૂપ થશે. 42માં ભાળે, તો એનું થાય જુએ. ભાળે એનું શું થશે શિષ્ટરૂપ? તો કે જુએ એનું શિષ્ટરૂપ થશે. 43માં હરપ, તો એનું શિષ્ટરૂપ થાય શબ્દ. હરપનું શું થાય? શબ્દ. 44માં નથ, તો એનું શિષ્ટરૂપ થાય નથી. નથ એટલે શું થશે? શુદ્ધરૂપ નથી એનું શિષ્ટરૂપ થશે. 45માં હરવર, તો એનું શિષ્ટરૂપ થાય સ્મરણ. હરવરનું શું થશે? સ્મરણ એનું શિષ્ટરૂપ થશે. 46માં જોઈએ સોસરવું, તો એનું શિષ્ટરૂપ થાય આરપાર. સોસરવું એનું શિષ્ટરૂપ શું થશે? તો કે આરપાર એનું શિષ્ટરૂપ થશે. 47માં જોઈએ ટાણે, તો એનું શિષ્ટરૂપ થાય સમયે. ટાણે એનું શું થશે? સમયે. 48માં જોઈએ હકડેઠ, તો એનું થાય ભરચક. હકડેઠેઠનું શું થશે? તો કે ભરચક એનું થશે. 49માં જોઈએ હડપ, તો એનું થશે એકાએક. હડપનું શું થશે? તો કે એકાએક. અને 50માં જોઈએ પાસરું, તો એનું થાય સીધું. પાસરું એનું શું થાય? સીધું શિષ્ટરૂપ. તો કે સીધું એનું શિષ્ટરૂપ થાય. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 4માં લઈશું. જો મિત્રો આ વિડીયો ગમેલો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે. અને આ વિડીયો તમને પસંદ પડે છે અથવા તમારે આવા વિડીયો વધારે જોઈતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં સજેશન કરી શકો છો, જેથી કરીને અમે આ વિડીયોની સિરીઝ છે એ કન્ટિન્યુ રાખીએ. તો આ વિડીયોમાં આટલું જ રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 4માં લઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.